જયારે કિડની ફેલ થાય છે ત્યારે એ ફેમિલી આ રીતે જુઓ કે પેલા રીતે જુઓ ગરીબ જ થઈ જાય છે અને એને કઈ ને કઈ મદદની જરૂર પડે છે આર્થિક રીતે. એટલે કોઈ અપર મિડલ ક્લાસ હોય કે લોઅર મિડલ ક્લાસ હોય કે બહુ જ ગરીબ હોય, પણ એ લોકોની જરૂરત તો મેં ઓબ્ઝર્વ કરી છે. અને બધો જ વખત આપણે ક્રિટિકલ સમયે એને એ બધું કરી નથી શકતા. એટલે એવી જાતનો એક બફર ઝોન ઉભો કરીએ આર્થિક મદદનો, જેથી કરીને જ્યારે જ્યારે આ દર્દીઓને મદદની જરૂર પડે એ જાતની ત્યારે આપણે પ્રોવાઈડ કરી શકીએ. કારણ કે અહીંયા જો ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય અને જો ઇન્ડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય કે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય, એક નવો ફિનોમિના વિચ વી આર ઓબ્ઝર્વિંગ એ છે કે ચારે બાજુથી આવે છે બધા, રાજસ્થાન મધ્યપ્રદેશ. એટલે આપણે સારી સારવાર આપીએ અને સસ્તી સારવાર આપીએ તો એનાથી આપણે એમ થાય કે આમાં ક્યાં આવી ગયા. સાંજ પડે તો ઓફિસમાંથી બહાર નીકળે તો 15 જણા કલકત્તાથી આવીને બેઠા હોય. એટલે એમાંથી એ લોકોના એક્સપેક્ટેશન છે, એ ત્યાંથી દૂર દૂરથી આવતા હોય કે અમને આપકા નામ સુના આપ સબકા પ્રોબ્લેમ સોલ્વ કરી દેતે હોય, પણ એ આપ બધાને કરો એટલે કેવી રીતે કરો. ઇઝ આર્થિક સપોર્ટ વિચ કુડ બી ગીવન ટુ ધીસ પીપલ ઓન એ લોંગ ટર્મ બેસિસ વિધાઉટ બીંગ ઇન્ટરપ્ટેડ બાય પોલિસી ચેન્જીસ. અત્યારે લગભગ પહેલા તો પૈસાના લેવલે થોડીક ચર્ચા ચાલી અને ઉભું રહ્યું ચાલ્યું. છેલ્લે એવું સમજાણું છે કે સરકાર 250 એકરની જમીન આપશે અને 250 કરોડ રૂપિયા આપશે. દેટ્સ અ ફાઇનલ થિંગ ફોર ઇનિશિએશન ઓફ યુનિવર્સિટી. આઈડિયા ઇઝ દેટ આખા યુનિવર્સિટી ઇન ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ એટલો બધો ઓરિજિનલ છે, કારણ કે ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ જ 50 વર્ષ જૂનું છે. 50 વર્ષ પહેલા ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ તરીકે હતું જ નહીં. એટલે જે 50 વર્ષમાં જે ગ્રોથ અને ડેવલપમેન્ટ અને જે બધું થયું એને આર્ટિક્યુલેટ કરવાનું છે. એમાં એક્ઝામિનર થાય, એની થીસિસ લખાય, એમાં PhDની ડિગ્રી મળે, એ બધું જ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સને આગળ લઈ જવા માટે જે કંઈ કરવું પડે તે આ યુનિવર્સિટી કરશે.